નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ માલવિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9ની અંદર વિષય વિજ્ઞાન એમાં જોઈએ ચેપ્ટર નંબર 15 અન્નસ્ત્રોતમાં સુધારણા. બરાબર છે કે અન્નસ્ત્રોતોમાં શું છે આપણે સુધારણા, એવો આપણો પાઠનું નામ છે. બરાબર છે. હવે આપણે 15.1 કે પાક ઉત્પાદનમાં સુધારણા કે પાક ઉત્પાદન છે, બરાબર છે, આપણે જે પાકનું ઉત્પાદન કરીએ છીએ, બરાબર છે, એમાં એનો આપણે સુધારણા કઈ રીતના કરી શકીએ. દાખલા તરીકે આપણે કોઈ પાક વાવો, દાખલા કે મગફળી વાવો છો, બરાબર, તો એને શું કરો છો કે એના શું કરો છો કે એના બીજ હોય, બરાબર, મગફળીના દાણા હોય, બરાબર છે, એનો આપણે દવાવાળા કરી પછી એનો બીજ બનાવી, બરાબર છે, પછી એને શું કરી તો કે એને જમીનની અંદર વાવી, પછી એને શું કરી તો કે એને પાણી પાઈ, પછી ઉગી જાય, પછી શું કરી તો એની નિંદણ કરી, બરાબર છે, આવી બધી એને શું કરી છે આપણે બધી એની માવજત કરી છે, પછી આપણે એની લણણી કરી છે. હવે ઠીક છે, ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે, બરાબર છે, કે ઉર્જાની આવશ્યકતા માટે અનાજની જરૂર હોય છે, કે આપણા શરીરમાં આપણે ઉર્જા જોઈ તો કેના કેનાથી મળે તો આપણે ઉર્જા તો કે આપણે અનાજમાંથી મળે છે, જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી કાર્બોદિત મળે છે, બરાબર. કાર્બોદિત પદાર્થ કેમાંથી મળે તો કે આપણે ઘઉં, ચોખા કે અનાજમાંથી આપણે કાર્બોદિત પદાર્થ મળે છે. પછી કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી આપણે પ્રોટીન મળે છે, બરાબર છે. આ બધા કઠોળ છે એમાંથી આપણે શું મળે તો કે એમાંથી આપણે પ્રોટીન મળે છે. અને તેલેબિયા કે તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાય, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે, બરાબર છે. એમાંથી તેલ પ્રાપ્ત થાય એટલે કે આમાંથી આપણે ચરબી મળે છે, બરાબર છે. હવે શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ સાર મળે છે, બરાબર. કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે, બરાબર છે. એટલે કે આપણે શાકભાજી ખાઈ, મસાલા, ફળો એમાંથી વધુ પડતું શું મળે છે કે એમાં આપણે વિટામિન અને ખનિજ સાર મળે છે. અને કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે, બરાબર છે, કે અમુક ટકા આપણે શું મળે છે તો કે પ્રોટીન અને કાર્બોદિત પદાર્થ પણ મળે છે. પછી કે ઘાસ ચારાના પાક જેવા કે બરસીમ, જવ એને શું કહેવાય કે ઓટ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસ ચારાના સ્વરૂપમાં થાય છે, બરાબર છે. આ બધા છે, બરાબર છે, બરસીમ છે, જવ છે, એ કેના માટે થાય છે તો કે ખા પશુને આપણે ઘાસ ચારા સ્વરૂપે એનું ઉત્પાદન થાય છે. જો અહીંયા છે, આ છે, એ શું છે તો કે મકાઈ છે, બરાબર છે. આ શું છે તો કે જવ છે. પછી આ ચણા છે, બરાબર છે. આ ચોખા છે કે ડાંગર કહીએ આપણે, બરાબર છે, એ ચોખા છે. અને આ શું છે તો કે સૂર્યમુખી છે, બરાબર છે. આ જે વાલ તમે જોઈ જઈશ શાકભાજીમાં, બરાબર છે, વાલ છે. અને આ વટાણા છે, બરાબર છે. આ શું છે કે વિવિધ પ્રકારના પાક છે, અનાજ એટલે કે ધાન્ય, દાળ એટલે કઠોળ અને ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે છે, બરાબર છે. એવો પ્રશ્ન પૂછે તો કે એને જોઈ જવાબ કે વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રવાસ પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે, બરાબર છે. કે પાક માટે આપણે એનો આબોહવા જોઈ, બરાબર છે, કે એનું વાતાવરણ એને અનુકૂળ છે એવા પ્રકારમાં એ પાક ઉગતો હોય છે, બરાબર છે. તમે દાખલા તરીકે તમે ઘઉં વાવો તો એ ચોમાસામાં ન ઉગે,
ચોમાસામાં ઉગે ખરા, પણ શું થાય કે એનું આપણું ઉત્પાદન વધુ માત્રામાં ન મળે, બરાબર છે? તો તમે એને શિયાળામાં વાળો, બરાબર છે? તો એ વધુ માત્રામાં આપણે એનું ઉત્પાદન મળે છે, બરાબર છે? એને તડકો ઓછો જોઈએ, બરાબર છે? એટલા માટે એને આપણે શિયાળામાં છે એ તડકો ઓછો હોય છે, પછી ઉનાળામાં તડકો વધુ હોય છે, પછી બરાબર છે અમુક છે એને પાણી વધુ જોતું હોય, તો એ આપણે કેમાં વાવવા પડે? તો કે ચોમાસાની ઋતુમાં વાવવા પડે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેઓ તેમનું જીવનચક્ર પૂરું કરે છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે, કે પ્રકાશ અવધિ છે એ સૂર્યપ્રકાશના એનો જે સમયગાળો હોય, બરાબર છે, એને અનુલક્ષીને હોય છે. જ્યારે પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે, જેનું જ્યારે વનસ્પતિમાં જ્યારે એના પુષ્પ આવે છે કે એનું જ્યારે આપણે કહીએ કે આપણે શું કહીએ ફાલ આવે, બરાબર છે, એ કેના પર આધારિત છે? કે એના સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, બરાબર છે? આપણે જાણીએ છીએ કે વનસ્પતિ છે એ શું કરે છે કે એના પાંદડામાંથી પાંદડામાં શું કે જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે એ શું કરે છે કે એના પાંદડાની અંદર શું બનાવે છે કે એનો ખોરાક બનાવે છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા શું કરે છે તો કે પોતાનો ખોરાક બનાવે છે. કેટલાક એવા પણ પાક છે કે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ તેને શું કહેવાય? તો એને ખરીફ પાક કહેવાય છે, બરાબર છે? એ વર્ષા ઋતુમાં જે કે વરસાદ ટાણે જે પાક ઉગે છે, બરાબર છે, એને શું કહેવાય? તો કે એને ખરીફ પાક કહે છે. જેની ખેતી જૂનથી શરૂઆત થઈ ઓક્ટોબર મહિના સુધી થાય છે, બરાબર છે? એનો સમયગાળો કેટલો છે? જૂનથી ઓક્ટોબર મહિના સુધી આપણે એને શું કહેવાય? તો કે જે પાક ઉગે છે એને ખરીફ પાક કહે છે. કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે, જેને આપણે શું કહીએ છીએ? રવિ પાક કહીએ છીએ, બરાબર છે? એ ક્યાં? કે નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે છે, બરાબર છે? આ પાકને રવિ પાક કહે છે, બરાબર છે? જ્યારે આપણે શિયાળાની ઋતુમાં ઉગાડીએ છીએ, બરાબર છે, જેનો સમયગાળો કેટલો છે? તો કે નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી, બરાબર છે? આ પાકને શું કહેવાય? તો કે આ પાકને રવિ પાક કહે છે. એમાં ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ આ કહેવા છે તો કે એ ખરીફ પાક છે. આ ક્યારે ઉગે? તો કે આ વરસાદ ઋતુમાં, કે વરસાદ થાય ત્યારે આ બધા પાક ઉગે છે. અને ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી રવિ પાકો છે. આ બધા ક્યારે ઉગે? તો કે શિયાળાની ઋતુમાં ઉગે છે, બરાબર છે? ભારતમાં 1960 થી 2004 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે, બરાબર છે? કે જમીન જે બરાબર છે 1960 પછી 2004 સુધીમાં આપણે જ્યારે ખેતી ઉત્પાદન હતું પણ એમાં 25% જમીનમાં વધારો થયો છે, બરાબર છે? જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે, બરાબર છે? અન્ન ઉત્પાદનમાં એટલે કે આપણે અન્ન ઉત્પાદન થાય છે, બરાબર છે, એમાં 4 ગણો વધારો થયો છે. શા માટે 4 ગણો વધારો થયો? તે કે આપણે આપણે પદ્ધતિઓ અપનાવી, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી છે, બરાબર છે? એટલા માટે પછી વૈજ્ઞાનિક બીજ અપનાવી છે, બરાબર છે? એના એટલા માટે આપણે એનું ઉત્પાદનમાં ઘણો વધારો, 4 ગણો વધારો આપણે જોવા મળ્યો છે. ઉત્પાદનમાં આ વધારો કેવી રીતે થયો? જો આપણે ખેતીમાં સમાયેલી પ્રણાલીઓની બાબતમાં વિચારીએ તો આપણે તેઓને 3 ચરણોમાં વેચી શકાય છે, કે આપણે 3 ભાગમાં એને વેચી શકાય છે. સૌથી પહેલા ચરણમાં બીજની પસંદગી કરવી, બરાબર છે? કે સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ? કે એનું બીજ પસંદ કરવું જોઈએ, બરાબર છે? કે બીજ પસંદગીમાં પણ એવું હોય
બરાબર છે, અમુક દવાવાળા હોય બરાબર છે, તમે દવાવાળા બીજ વાવો તો તમને એમાં શું આપને કે જે અંદર જીવાત થતી હોય છે બરાબર છે એ ન થાય બરાબર છે. બીજની પસંદગી કરવી, પછી બીજા ચરણમાં આપણે પાકને યોગ્ય દેખરેખ રાખવી એટલે કે એની માવજત કરવી બરાબર છે. ઉગે પછી એને શું કરવાનું, આપણે એને પાણી પાવું જોઈએ બરાબર છે, સૂર્યપ્રકાશ મળે કે બરાબર છે. પછી તો કે એની આજુબાજુમાં વધારાનું ખડ એને શું કહેવાય તો કે એને નિંદણ કરવું પડે બરાબર છે. અને ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવવા જોઈએ બરાબર છે. કે આપણે પાક જ્યારે બની જાય બરાબર તો એને આપણે પક્ષીઓથી બરાબર છે એની દેખરેખ રાખવી જોઈએ. પછી ઢોર આવતા હોય બરાબર છે તો એનાથી આપણે એનું રક્ષા કરવી જોઈએ બરાબર છે, નહીં તો પાક આપણો બગડી જાય બરાબર, તેને નુકસાન થવાથી બચાવવું જોઈએ. આ રીતે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયાઓમાં પ્રયુક્ત પ્રવૃત્તિઓને નીચે આપેલા વર્ગોમાં વહેંચે છે બરાબર છે. તો કે પહેલાં પાકની જાતિઓમાં સુધારણા કરવી બરાબર છે, પહેલાં પાકની જાતિઓ હોય બરાબર છે એમની અંદર શું કરવું તો કે એની સુધારણા કરવી પડે. પછી કે પાક ઉત્પાદનમાં સુધારણા કરવી પડે બરાબર છે. ઉત્પાદનમાં સુધારણા એટલે કે આપણે જોયું બરાબર છે કે આપણે દવાનો છંટકાવ કરવો પડે બરાબર છે, એની માવજત કરવી પડે. તેમાં શું થાય તો આપણે એની અંદર જીવાત ન થાય તો આપણું પાક ઉત્પાદન શું થાય તો કે એમાં વધારો થાય. પછી કે પાક સુરક્ષાનું પ્રબંધન કરવું જોઈએ કે પછી આપણે જ્યારે પાક પાકી જાય બરાબર છે ત્યારે એની આપણે શું કરવી, એની સુરક્ષા વધારવી પડે. પક્ષીઓ આવતા હોય તો એને આપણે શું કરવા, ઉડાડવા જોઈએ બરાબર છે. પછી પશુ આવતા હોય તો એને આપણે શું કરવું પડે, આપણે ફરતે વાડ કરવી પડે બરાબર છે, આવે એની સુરક્ષા આમાં આવે બરાબર છે. હવે આપણે પાકની જાતમાં સુધારણા આવતા વિડીયોમાં જોશું.